હવે આગળ વાત કરીએ તો હિંમતનગર તાલુકાના રૂપાલ જાજરી માતાજી મંદિરે પાટોત્સવ અને રામાયણ કથા સપ્તાહનું આયોજન કરાયું. હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે 500 વર્ષ પૌરાણિક તીર્થધામ જાંજરી માતાજીનું મંદિર આવેલું છે. મહિષાસુરને મારવા જગતજનની માતાજીએ જે સ્વરૂપ ધારણ કર્યું તે સ્વરૂપે આદ્યશક્તિ મા જાંજરી અહીં પૂજાય છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા લીલી વનરાજી અને પંખીઓના કલરવ મંદિરની શોભામાં વધારો કરે છે. આ જાંજરી તીર્થધામમાં દર પૂનમના દિવસે ભાવિક ભક્તોનો મહાસાગર ઉમટે છે. ભક્તિ શક્તિ અને સૌંદર્યના સંગમ સમા આ ઐતિહાસિક જાંજરી માતાજીના તીર્થધામમાં સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ અંગે માય ભક્ત રાજુભાઈ જી પટેલ તેમજ જસુભાઈ નાઈ જણાવે છે કે આગામી 29 નવેમ્બરના રોજ જાંજરી મંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આગામી 17 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી મંદિરના સાનિધ્યમાં શ્રદ્ધાળુ ભક્તજનો અને દાતાઓના સહયોગથી રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. વિશાલ પટેલ, JDSTV, કાંભોઈ. જય જાંજરી માતાજી, માતાજી કા મહિમા વધાર હૈ. ઓર 29/11 કે માતાજી કા પાદ ઉત્સવ યહાં પર હૈ, બહુ ધૂમધામથી મનાવે. સબકો યહાં આમંત્રણ હૈ ઓર પ્રસાદ ઓર 56 ભોગ અન્નકૂટ કા આયોજન કિયા ગયા હૈ. 29 તારીખ ના સભી સંતો ભક્તો ઓર જાતિ યહાં આમંત્રણ હૈ કે આપ અધિક સે અધિક સંખ્યા મેં પધાર કે યહાં પર પાઠ ઉત્સવ ઓર 56 ભોગ કા લાભ લે. કથા 17/12/2022 મેં કથા રામ શ્રી રામ પ્રાયણ મહાયજ્ઞ ચાલુ થશે. 25/12 કો સમાપ્ત હો ગઈ. બિહાર વિસ્તાર થી વિશાળ અન્ન ક્ષેત્ર કા આયોજન કિયા ગયા. કથા સુન કે ઓર શાંતિ આત્મા કો લાભ લે ઓર સંખ્યા મેં આકર શોભા બઢાવે. સબકો હાર્દિક આમંત્રણ છે. પ્રસાદ ભોજન પ્રસાદ ચાય સબકો આમંત્રણ હૈ. યહાં પર અધિક સે અધિક સંખ્યા મેં આકે ઓર પધારો ઓર કથા ઓર પ્રસાદ કા લાભ લેને કા કૃપા કરે. મન ક્રમ ધન તન ક્રમ સે જો ભી માતાજી કા ધ્યાન કરતે માતાજી સબ પૂરા કરતી હૈ. ઓર યહાં પર જાંજરી માતા કે પ્રખ્યાત બહુ વિશેષ હૈ. યહાં પર માતાજી કે ઝરના વહતા થા. વિશેષ લોક દૂર દૂર સે સાધુ સંત ભક્ત પારા ઓર ભક્તો દર પૂનમ કો યહાં પૂનમ ભરાતા હૈ ઓર પબ્લિક અધિક સંખ્યા મેં યહાં આતે. ધ્રાંગધ્રામાં દયાવાન ગ્રુપથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોના દિલમાં વસેલા ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ 4ના સુધરાય સભ્ય, પાલિકાના સેનિટેશન ચેરમેન ધર્મેશભાઈ રબારી તરફથી આપ સૌને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન. આવનારું વર્ષ આપ સર્વે માટે સુખદાયી અને આરોગ્યમય નીવડે એવી પ્રાર્થના સાથે નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा. प्यार की सौगातें हो, तारों की बारातें हो, दूरी की नवाते हो, बस मुलाकातें हो, सबको यही देती संदेशा. दीपावली गली गली बन के खुशी छाई रहे, रोशनी की चादर उड़े दीपावली. रात करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा. प्यार की सौगातें हो, तारों की बारातें हो, दूरी की नवातें हो, बस मुलाकातें. रात करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे વંદે માત્રમ. ચોટીલા શહેરની સમગ્ર જનતાને દીપાવલીના શુભ અવસરે ચોટીલા શહેર ભાજપની ટીમ વતી ખૂબ ખૂબ
હાર્દિક શુભેચ્છાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. સર, આપ સૌ શહેરીજનોને આવનારું નવું વર્ષ યશસ્વી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી મા ચામુંડા માતાજીના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના, તેમજ આપ સૌએ ચોટીલા શહેર ભાજપની ટીમને આજ સુધી જે પ્રેમ, સ્નેહ અને હૂંફ આપ્યા છે, તેવા જ આવનારા સમયમાં પણ અમોને આપના તરફથી સ્નેહ પ્રેમ મળતા રહે તેવી આશા સાથે ચોટીલા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ રાજવીરના નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સૌગાતે હું, તારો કી બરાતે હું, દિલ કી નવાતે હું, બસ મુલાકાતે હું, સબકો યહી દેતી સંદેશા. દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી, રોશની કી ચાદર ઓઢે દીપાવલી. કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સૌગાતે હું, તારો કી બરાતે હું, દિલ કી નવાતે હું, બસ મુલાકાતે. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે.